નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 માં આજે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ. હવે આખું ચેપ્ટર આ બંને શબ્દો ઉપર જ આધારિત છે, વર્ગ અને વર્ગમૂળ. તો આપણે પહેલા સમજીએ કે વર્ગ અને વર્ગમૂળ કોને કહેવાય. તો વર્ગ એટલે શું? તો એનું ઉદાહરણ માટે ધારો કે હું તમને એવું કહું કે ચોરસનું ક્ષેત્રફળ શોધો. ધારો કે તમને મેં એવું કીધું કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે? ક્ષેત્રફળ, જેમાં ચોરસની દરેક બાજુની લંબાઈ ધારો કે 2 સેન્ટીમીટર છે. હવે ક્ષેત્રફળ શોધવાનું છે, 2 સેન્ટીમીટર લંબાઈ છે, તો આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? તો આપણે એનું સૂત્ર શું લખીએ છીએ? ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ. તો બાજુ કેટલી છે? 2. તો આપણે શું લખીશું? 2 નો વર્ગ. હવે 2 નો અહીંયા વર્ગ છે, માટે આને કઈ રીતે લખાય? 2 × 2. તો આપણને જવાબ કેટલો મળે? 4. જવાબ કેટલો મળે છે? 4. હવે ધારો કે બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર હોય, તો આપણે શું કરવું? 3 નો વર્ગ. 3 × 3 કેટલા થશે? 9. આપણને જવાબ શું મળે છે? 9. તો વર્ગનું પણ આવું જ કંઈક છે. વર્ગ એટલે શું? તો જે સંખ્યા 2 સરખા અવયવનો ગુણાકાર હોય. આ વ્યાખ્યા છે, ગુણાકાર હોય તો તેમાંનું અથવા તેમાંથી એક અવયવ તે સંખ્યાનું વર્ગમૂળ કહેવાય. વર્ગમૂળ છે. તો આ જ રીતે
36 માં જોઈ લીધો હવે 36 માં જોવા જશો તો એનાથી મોટી સંખ્યા
વર્ગમૂળ હોત એનો વર્ગ હોત બરોબર હવે ધારો કે આ બે ને સંખ્યા આપણે તપાસી લીધી આ સંખ્યા કોઈનું પણ વર્ગમૂળ છે નહીં હવે ધારો કે 1056 ની જગ્યાએ 1156 હોત તો તો આપણને મળી જોત કે એકનો વર્ગમૂળ એકનો વર્ગ છે કોનું વર્ગમૂળ છે એ બધું જ આપણને આના ઉપરથી ખબર પડી જાય છે ખબર પડી આ કોનો વર્ગ છે આ આનું વર્ગમૂળ કેટલું થશે 1056 નું વર્ગમૂળ કેટલું થશે 34 1056 નું વર્ગમૂળ સોરી 1056 નું વર્ગમૂળ મળશે નહીં આવી કોઈ સંખ્યાનું વર્ગમૂળ છે નહીં જ્યારે 1056 નું વર્ગમૂળ છે હવે એના પછી આપણે એક મુદ્દો જોઈએ ધારો કે વર્ગ લખવો હોય તો તમે કઈ રીતે લખો તો 6 નો વર્ગ લખવો હોય તો કેવી રીતે લખાય આપણે જોઈએ 6 નો વર્ગ હવે તમને કીધું હોય કે 1 નો વર્ગ અને 2 ના વર્ગ વચ્ચે વર્ગ ન હોય એવી સંખ્યા કેટલી વર્ગ ન હોય એવી વર્ગ ન હોય તેવી સંખ્યા તો હવે અહીંયા 1 નો વર્ગ કેટલો થશે 1 2 નો વર્ગ કેટલો થશે 4 તો આના વચ્ચેની સંખ્યાઓ વર્ગ હશે નહીં તો આના વચ્ચે કેટલી સંખ્યાઓ આવે 2 અને 3 તો આ બે સંખ્યાઓ એ કોઈનો પણ વર્ગ છે નથી હવે આ 1 અને 4 એ વર્ગ છે કોના 1 અને 2 ના પરંતુ 2 અને 3 કોઈનો વર્ગ છે નહીં એ જ રીતે ધારો કે 4 નો વર્ગ અને 5 નો વર્ગ તો 4 નો વર્ગ કેટલો થશે 16 5 નો વર્ગ 25 આ બંને વચ્ચે જે સંખ્યા આવશે 17 18 19 21 22 24 23 અને પછી 25 આવશે તો આ 16 અને 25 વચ્ચે જે સંખ્યા આવશે એ કેવી સંખ્યા કહેવાશે એને કોઈ પણ વર્ગ હશે નહીં તો તમારે એવી સંખ્યા સંખ્યાઓ કેટલી આમાં તો આપણે કહી દીધું કે બે સંખ્યા મળે છે આ કેટલી સંખ્યાઓ મળે છે 2 અને 3 પરંતુ એ સંખ્યાઓ કેટલી એવી કેટલી સંખ્યા મળે છે બે સંખ્યા મળે છે પછી 16 થી તો 17 થી 24 સુધી કેટલી સંખ્યા મળે છે જો તમારે શોધવું હોય તો તમે શું કરો સીધી સિમ્પલ એક ટિપ્સ છે કે આમાં શું કીધું છે 4 નો વર્ગ અને 5 નો વર્ગ તો આપણે પહેલા નાની સંખ્યાનો વર્ગ લેવાનો તો અહીંયા 4 નો વર્ગ કીધું છે તો તમારે શું કરવાનું 4 ગુણ્યા શું કરી દેવાના 2 4 2 કેટલા થશે 8 તો 16 અને 25 વચ્ચે કેટલી સંખ્યા આવશે 8 એના પછી ધારો કે 6 નો વર્ગ અને 7 ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવશે કે જે વર્ગ ન હોય એ તમારે શોધવું હોય તો શું કરવાનું પહેલા નાના નો વર્ગ લેવાનો જે નાનો વર્ગ હોય લેવાનો કેટલો છે 6 છે તો અહીંયા આપણે 6 લખવાના એટલે કેટલા વડે ગુણશો 2 વડે કેટલો જવાબ આવ્યો 12 તો આના વચ્ચે કેટલી સંખ્યાઓ એવી હશે 12 શું કરવાનું જે નાનો વર્ગ લખ્યો હોય એને કેટલા વડે ગુણવાના 2 વડે ગુણી દેવાના હવે ધારો કે હું કહું કે 4 નો વર્ગ અને 5 ના વર્ગનો તફાવત કેટલો તફાવત એટલે શું બાદબાકી તો 4 નો વર્ગ મોટો કે 5 નો વર્ગ 5 નો વર્ગ તો 5 નો વર્ગ કેટલો 25 માંથી તફાવત માટે શું કરીશું 4 નો વર્ગ 16 બાદ કરીશું તો 25 માંથી 16 બાદ થશે એટલે કેટલા રહેશે 9 પરંતુ આ શું છે વર્ગનો તફાવત છે શું છે વર્ગનો તફાવત પરંતુ વર્ગ ન હોય એવી સંખ્યા કેટલી છે અહીંયા 8 વર્ગ ન હોય તેવી સંખ્યા આપણને 8 મળે છે જ્યારે એનો તફાવત હંમેશા કેવો હોય 1 વધારે જ હોય કેવો મળે છે 1 વધારે જ મળે છે ધારો કે તમે આ બેના વર્ગોનો તફાવત લો તો કેટલો આવ્યો 9 એના ઉપરથી તમને કીધું હોય કે જે વર્ગ ન હોય તેવી સંખ્યા આમાંથી તમને કેટલી મળશે તો તમે શું કરો એ હંમેશા 1 કેવી મળે તફાવત કરતા ઓછી મળે 1 વર્ગના તફાવત કરતા 1 હંમેશા સંખ્યા કેવી મળે ઓછી મળે જ્યારે જો આના સંદર્ભમાં કેવું હોય તો આ
કેવું થાય બધું જ થાય આ આપણે યાદ રાખવું ધારો કે s નો વર્ગ અને n + 1 નો વર્ગ હોય તો આના વચ્ચે કેટલી એવી સંખ્યાઓ મળે કે જે વર્ગ ન હોય તો તમે કઈ રીતે લખશો શું કરશો અહીંયા n છે તો n નાની કેરો અને n + 1 મોટા કેરો તો અહીંયા શું કરશો 2 કેટલી સંખ્યાઓ મળે છે 2n એ રીતે તમે શોધી શકો કોઈ પણ સંખ્યાઓ અને આ બંનેનો તફાવત કેટલો આવશે 2n એક વધુ જ હોય માટે પ્લસ 1 આ જે પાણીની સમજ છે એ બહુ જ અગત્યની છે આજનો એપિસોડ તમે એકદમ બરાબર સમજજો ના ખબર પડે તો બે વાર સમજવાની કોશિશ કરજો પરંતુ આટલું તમે કમ્પ્લીટલી તૈયાર કરી દેજો હવે આપણે બીજું ભણીશું આપણા નેક્સ્ટ એપિસોડમાં નમસ્કાર